સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 28માં ઉડિયા સમાજની ટિકિટ નહીં આપતા ઉડિયા સમાજ દ્વારા ભાજપ કાર્યાલય બહાર ધરણા શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ વિરોધનો વંટોળ ઊભો થયો છે. વોર્ડ નંબર 28માં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 28માં ઉડિયા સમાજના ઉમેદવારોને ટિકિટ નહીં અપાતા લોકો રોષે ભરાયા હતા અને ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોએ ભાજપ કાર્યાલય પર પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 120 બેઠકમાંથી એક પણ બેઠકમાં તેઓના સમાજના ઉમેદવાર ન હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી. આ બેઠક પર પૂર્ણિમાબેન એચ દાવલે, દલપત કુંવર, નરપતસિંહ દરબાર, વિનોદભાઈ મોહનભાઈ પટેલ અને શરદ પાટીલને ટિકિટ આપવામાં આવી છે, જેની સામે કિરણબેનને ટિકિટ આપવાની માંગ કરી છે. અને જો કે વિરોધ સાથે જ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ ઉડિયા સમાજના લોકોએ ભાજપ કાર્યાલય બહાર ધરણા પ્રદર્શન શરૂ કરતા રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં લાખોની સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકો રહે છે, પરંતુ ઓરિસ્સા સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ ફાળવણી નહીં કરવામાં આવતા લોકોની નારાજગી સપાટી પર આવી છે. નામ જાહેર થતાની સાથે જ માત્ર વોર્ડ નંબર 28માં જ નહીં પરંતુ અન્ય વોર્ડમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે.